એટલે કે ખેતરમાં ઉમરાનું ઝાડ હતું, એના
मार्कंडी नो मंद पवन, मंद એટલે ધીમો ધીમો જે પવનનો અવાજ હોય એ જરૂર બોલાવવાનો, એટલે કે પવન એમનો કે તમે અહીંયા આવતા રહ્યો અહીંયા આવતા રહ્યો એવી રીતે નથી વાત કરી, બરોબર? આ માત્ર લેખકની અનુભૂતિ છે। માંડવીના કાંઠે કેટલીકવાર બેઠો છું, સોરી માર્કંડીના કાંઠે ઘણીવાર બેઠો છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કર્યા છે। લેખક એમ કહે કે નર્મદા સોરી નદીના કાંઠે, નદી એટલે કોણ? તો કે માર્કંડીના કાંઠે બેઠો છું અને પવનના મોજાથી ડોલતા ઘાસ, જો પવન આવે એટલે ઘાસ છે આવડાવડું સરસ મજાનું ઉગી ગયું હોય તો તેના કારણે છે ને આખું ઘાસ છે એ હલે પવનના કારણે, એમ કે ડોલતા ઘાસ હોય એને કલાકો સુધી હું છે ને ત્યાં બેઠો બેઠો નિહાળ્યા કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, હવે લેખક છે એ માર્કંડી નદીના કાંઠે બેસી અને જે કાંઈ પ્રાકૃતિક તત્વો નિહાળે છે એનો જે કાંઈ અનુભવ કરે છે તે આપણે આગળના પેરેગ્રાફમાં જોવાનું છે। તો લેખક એવું કહે છે કે માર્કંડીના કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું જ નથી, અસાધારણ અને અદ્ભુત, અદ્ભુત એટલે આમ જોઈને આપણે આશ્ચર્ય થઈએ, ઓહો આવું બધું છે, આવું તો બીજે ક્યાંય જોવા ન મળે, અને એવું કાંઈ નથી, છતાં શું એવું વસ્તુ છે જેના કારણે લેખક છે એના તરફ ખેંચાય છે? તો લેખક એમ કહે છે કે નથી ખાસ ફૂલ, નથી જાત જાતના રંગવાળા પતંગિયા, નથી રૂપાળા પથરાય, નથી પોતાના કલ્પુજીતથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત ક્યાંથી જ હોય? પ્રપાત એટલે શું થાય? પ્રપાત એટલે ધોધ, ઉપરથી જે ધોધ પડતો હોય નદીઓમાં એને કહેવાય પ્રપાત। એટલે લેખક કે જો ત્યાં જાત જાતના રંગવાળા પતંગિયા નથી નદી કિનારે, નહીતર જો રંગબેરંગી ફૂલો હોય, પતંગિયા હોય, સરસ મજાના અલગ અલગ આકારના અને કલરના નાના નાના પથરા હોય, બ્લેક ને વ્હાઇટ ને આરસના તમને ખબર હોય એ ટાઈપના, બરોબર? અને ચિત્તને કલ્પુજિત કરે એટલે કે એના અવાજથી આપણું મન તેના તરફ ખેંચાય એવું કંઈ નથી, અને નાના મોટા ધોધ તો પછી ક્યાંથી જોઈ કે, પણ ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ, ત્યાં કાંઈ હોય ને તો એ પ્રેમળ શાંતિ છે। માણસને છે ને ઘણા વ્યક્તિઓ છે ને પ્રકૃતિ તરફ વધારે ખેંચાયેલા હોય, દાખલા તરીકે રવીન્દ્રનાથ ટાગોર છે તો એ છે ને પ્રકૃતિ એને બહુ ગમતી, કારણ આપણે બધાને ગમે છે, તમને મને બધાને ગમે છે, બરોબર? પણ ઘણા પ્રકૃતિના ચાહક હોય, પ્રકૃતિના પૂજારી તરીકે એની વાત કરવામાં આવે તો એટલે આપણે આજે રવીન્દ્રનાથ ટાગોરને યાદ કરવા પડે। તો હવે શું થયું કે એ લેખક એમ કહે છે કે એની પાસે તો છે ને માત્ર પ્રેમળ શાંતિ છે, ઘણા છે ને તો નૈસર્ગિક વાતાવરણ એટલે કે કુદરતી વાતાવરણ તરફ આપણે જાય ને તો સરસ મજાના નાના નાના કંઈક ને કંઈક વનસ્પતિ, ફૂલો, પતંગિયા, પહાડ, નદીઓ, વૃક્ષો આ બધા જોઈને આપણા મનની અંદર અલગ પ્રકારની શાંતિ ઉત્પન્ન થાય। તો એવી રીતે લેખક કહે છે કે અહીંયા તો છે માત્ર ને માત્ર પ્રેમળ શાંતિ છે। ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે। હવે ભરવાડો શું કામ નામ આવ્યું? કારણ કે ભરવાડો છે એમને ભોમિયા તરીકે જે ગાયો ભેંસો ચરાવવા માટે ત્યાં જતા હોય છે અથવા તો કેટા બકરા લઈને, બરોબર? તો ત્યાં એ વધારે પડતા ને હોય ત્યાં, એટલે એ શું કહે છે કે માર્કંડી નદી છે, ખાસ યાદ રાખવાનું છે માર્કંડી છે એ ક્યાંથી પસાર ક્યાંથી આવે છે, તો કે એનું મૂળ શું છે? તો કે વૈજનાથના ડુંગરમાંથી પસાર આવે છે અને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી। હવે લેખક શું કહે છે કે ભરવાડોએ એવું કીધું કે માર્કંડી છે એ વૈજનાથના ડુંગરમાંથી આવે છે, પરંતુ લેખકને કોઈ દી એવી ઈચ્છા જ નહોતી કે મારે એ મૂળ શોધવું છે કે માર્કંડી નદી નીકળે ત્યાંથી, બરોબર? તમારા તાલુકાનો નકશો હાથમાં આવે તોય એમાં માર્કંડીની લીટી હું ન જ શોધું, કેમ કે તેમ કરતા એ સખી મટી અને નદી બની જાય છે। જો ક્યારેક કે મારી પાસે અમારા તાલુકાનો નકશો આવે તો જો આપણે કોઈ પણ તમે ભારતનો નકશો જુઓ, ગુજરાતનો નકશો જુઓ, નદીઓ જોઈએ, બરાબર? તો એની અંદર આવે કે આ નદી અહીંથી પસાર થાય છે, આટલા આટલા શહેરોમાં જાય છે, અહીંથી નીકળે ને અહીંયા મળે, બરાબર? આવું બધું હોય તો લેખક કે હું મારા તાલુકા નકશો જ ન જો, નકશો જો તો મને ખબર પડે કે નદી ક્યાંથી નીકળે એ કે, એટલે શા માટે નથી જોતા? કારણ કે એ સખી મારી સખી મટી જાય છે અને એ નદી બની જાય છે એટલે હું જોઈશ જ નહીં કે, મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું જ ગમે છે, પગ મૂક્યો કે તરત જ ખડ 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 એવો અવાજ શરૂ થઈ જાય। મને શું ગમે છે? તો કે નદીની અંદર મારા બે પગ બોળું અને એ સરસ મજાનો ઠંડા ઠંડા પાણીમાં પગ બોળ્યા હોય અને એ પાણીનો જે ખડ 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 અવાજ આવતો હોય તો એ જોઈ અને મને આનંદ આવી જાય કે, નાનપણમાં
અમે કેટલી વાતો કરતા, હવે તમને નહીં નદી સાથે વાતો કરવાની, પણ હા લેખક એમ કહે છે કે બાળપણમાં અમે કેટલી વાતો કરતા અને લેખક અને નદી વચ્ચે જે વાત થાતી ઈ છે. જો વિદ્યાર્થી મિત્રો નદી છે ને એ બોલે નહીં, બરોબર છે, પણ આ લેખકની અનુભૂતિ છે અને લેખક એમ કહે છે કે હું આમ બોલતો નદી આમ અવાજ જવાબ દેતી, એ આ લેખકની અનુભૂતિ છે, બરોબર, અને આપણે સમજવાનું છે. એકબીજાનો સહવાસ જ અમારા આનંદને માટે બસ હતો. એકબીજાનો સહવાસ, હું નદી પાસે જાઉં અને મને એમ લાગે કે એમાં મારા પગ બોળું અને ખડખડ ખડખડ પાણીનો અવાજ અને મને એટલી પ્રેમળ શાંતિ મળે, તો એકબીજા અમે સાથે હોય ને એ જ મારા માટે ખૂબ જ આનંદની વાત થાય છે. હવે લેખક શું કહે છે કે માર્કંડે શું બોલે છે ને એ સમજવાને દરકાર ન કરો અને હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડી નો થવો. એટલે હવે આપણે એકબીજાને સબ બોલ્યા જ રાખી, સાંભળીએ બોલીએ પણ બીજી કાંઈ દરકાર કરીએ નહીં. અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંને માટે બસ હતું. એકબીજામાં વાત કરે તો એકબીજાનો ઉલ્લેખ કરે ને બસ એ જ અમારા માટે બસ થઈ જાય એમ છે. કે ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને હજાર સવાલ પૂછે, પણ એ સવાલ પાછા જિજ્ઞાસાના નથી હોતા, એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. બહુ સરસ મજાની વાત કરી કે કેટલા ટાઈમે ભાઈ બહેન મળ્યા હોય, તમારા ભાઈ છે, તમારો મોટો ભાઈ હોય, બહાર ભણવા માટે અથવા તો જોબ માટે ક્યાંય હોય અને ઘણા ટાઈમે ઘરે આવે, તો કેટલી બધી વાતો ભેગી થઈ હોય, ભાઈ કંઈક બોલે, આપણે કંઈક બોલીએ, તો એમ કરતાં કરતાં કેટલો સમય વીતી જાય ને આપણે ખ્યાલ જ ન હોય, બરોબર. અને લેખક એમ જ છે કે ઘણા ટાઈમે હું ને માર્કંડી બેન મળી અને કેટલી બધી વાતો ભેગી થઈ ગઈ હોય અને એમાં એકબીજાની જિજ્ઞાસા નથી હોતી જાણવાની, પણ પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. એવું નથી કે ભાઈ તું મને કહેતો શું લઈ આવ્યો, તું શું ફરી આવ્યો, કેવું ચાલે છે એમને, પરંતુ એકબીજાને લાગણીની વાત કરી છે. એમ સવાલ શું પૂછ્યો અને જવાબ શું મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે છે? જો હવે શું સવાલ પૂછો શું જવાબ હોય એ જાણવાની શક્તિ તો કે પ્રેમ મિલન વખતે ક્યાંથી હોય? કે પૂર્ણ જવાબ સમળ એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે હોતી નથી. માર્કંડીના કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય. હવે શું ગાતા ફરે છે? હવે માર્કંડીના કાંઠે લેખક કંઈક ગાય છે. શું ગાય છે? તો કે માર્કંડેય ઋષિનું આખ્યાન ગાય છે, મૃકંડ ઋષિનું આખ્યાન ગાય છે. તો એ શું છે એની વાત, એ કથા હવે આપણે ભણવાની છે. હવે શું શરૂ થશે? મૃકંડ ઋષિની કથા. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જોયું તો લેખક છે એ માર્કંડીને પોતાની સખી ગણે છે. નદીની આસપાસ જે કંઈ વાતાવરણ છે, જે કંઈક આહલાદક છે, શા માટે લેખક તેના તરફ ખેંચાયેલા છે તેની અનુભૂતિ થાય છે. લેખક અને માર્કંડીને એકબીજાનો સહવાસ ગમે છે, એકબીજા સાથે વાતો કરે છે, ભાઈ બહેન પ્રત્યેની જે લાગણી હોય એવો પ્રેમ તેનો છે. અને હવે લેખક છે એ માર્કંડીના કાંઠે મૃકંડ ઋષિનું આખ્યાન ગાતા ફરે છે. તો હવે આ મૃકંડ ઋષિ કોણ છે તેના વિશે આપણે ભણવાનું છે, અને સરસ મજાની સ્ટોરી છે, આગળ આપણે જોઈએ. હવે લેખક અહીં કહે છે કે 16મી વર્ષે પોતાને લઈ જવા આવનાર યમરાજને શિવ ભક્તિથી પાછા ખેલનાર માર્કંડે ઋષિનું આખ્યાન ગાતા તેને કેટલો આનંદ થતો હતો. શું આ આખ્યાનમાં છે, આ લાઈન છે કે એનું આખ્યાન ગાતા 16મી વર્ષે યમરાજને પાછા ખેલ્યા, શેની વાત છે? તો હવે આ સ્ટોરીની શરૂઆત થાય છે. હવે વિસ્તારથી સમજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન આમાંથી જ છે, બરોબર. એ હમણાં હું તમને પાઠ પૂરો થશે એટલે હું તમને કહીશ. હવે એમાં કીધું કે મૃકંડ ઋષિને સંતાન હતો. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાની વાત છે, હવે એક મૃકંડ નામના ઋષિ હોય છે, બરાબર. મૃકંડ ઋષિ છે તે છે ને સંતાન ન હોય, એને મૃકંડ ઋષિને સંતાન ન હતું. એણે તપશ્ચર્યા કરી અને મહાદેવને પ્રસન્ન કર્યા. એટલે મહાદેવે વરદાનમાં બે વિકલ્પ મૂક્યા. શું એના વિકલ્પ હતા? કે કા 16 વર્ષ જીવનાર સદગુણી બાળક, કા 100 વર્ષ જીવનાર ગુઢ બાળક, આ બેમાંથી તમે બાળક પસંદ કરો. સમજો વિદ્યાર્થી મિત્રો, હવે આ મૃકંડ ઋષિની કથા શરૂ થશે. શું આવે છે? મૃકંડ માર્કંડે ઋષિની કથા અથવા તો મૃકંડ, તમે જે રીતે કયો એ રીતે, બરોબર. હવે મૃકંડ અને માર્કંડેમાં શું તફાવત છે એ હું હમણાં તમને કહીશ, પણ
મૃકંડ ઋષિ છે તેણે એક પણ સંતાન ન હતું એટલે એણે છે ને શિવજીની તપસ્યા કરી શિવને પ્રસન્ન કર્યા એટલે શિવજી છે એ પ્રસન્ન થયા ને એટલે શિવજીએ છે ને એને કેટલા વરદાન માંગવા કીધું બે વરદાન માંગવાનું કીધું બરોબર બે વરદાનની અંદર શું હતું પહેલું વરદાન ઈ હતું કે 16 વર્ષ જીવનાર પુત્ર ભગવાન શિવને પ્રસન્ન કર્યા શિવજીએ વરદાનની અંદર બે વિકલ્પ આપ્યા કયા વિકલ્પ કે પહેલું એ કે કાં તો તમે 16 વર્ષ જીવે એવો સદગુણી બાળક માંગો અથવા તો 100 વર્ષ જીવે એવો તમે મૂર્ખ બાળક એટલે કે મૂર્ખ એટલે કે મંદ બુદ્ધિ વાળો બાળક માંગો એમ એટલે હવે બેમાંથી કયો વર પસંદ કરો કયો વર પસંદ કરો એટલે કે ભગવાન શિવે જે વરદાન આપ્યા છે એ બે વરદાનમાંથી કયું એક વરદાન પ્રાપ્ત કરવું એમ એટલે ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું એટલે મૃકંડ ઋષિ છે આ શિવજીએ બે ઓપ્શન આપ્યા એટલે બરોબર એટલે મૃકંડ ઋષિ છે એ કોને પ્રશ્ન પૂછે છે તો કે એની પત્નીને એની પત્નીને પ્રશ્ન પૂછે છે કે કેવી આપણે સદગુણી બાળક કેવું બાળક આપણે જોઈએ એમ કે 100 વર્ષ જીવે એવું બાળક જોઈએ છે કે કા 16 વર્ષ જીવે એવું બાળક જોઈએ એટલે પત્ની એને જવાબ આપ્યો કે સદગુણી બાળક ભલે ફક્ત 16 વર્ષ ભલે જીવે પણ એ જ કુળનો ઉદ્ધાર કરશે હવે એની પત્નીએ શું કીધું કે ભલે આ મારો એક દીકરો આવે એ ભલે 16 વર્ષ જીવે પણ ઈ મારા કુળનો ઉદ્ધાર કરશે એવું જે છે એ મૃકંડ ઋષિના પત્નીએ છે એને જવાબ આપ્યો હવે વિદ્યાર્થી મિત્રો પત્નીના કહેવા પ્રમાણે મૃકંડ ઋષિએ છે એ આ સંતાન માંગ્યું ક્યું કે ભલે 16 વર્ષ જીવે પણ એ સદગુણી હોવું જોઈએ અને એ બાળકનું નામ છે વિદ્યાર્થી મિત્રો એનું નામ છે એ માર્કંડેય રાખવા માંગ્યું બરાબર માર્કંડેય છે એ કોનો પુત્ર છે મૃકંડ ઋષિનો મૃકંડનો પુત્ર કોણ માર્કંડેય બરાબર એનું નામ છે એ માર્કંડેય રાખવા માંગ્યું એમ ગણી બંને જણાએ એ જ માંગી લીધો એટલે બંને જણાએ એ જ કીધું કે અમારે છે 16 વર્ષ જીવે ને એવો સદગુણી બાળક જોઈએ છે માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ માબાપના વદન છે ને ગ્લાન થતા છે શા માટે જો માર્કંડેય જેમ જેમ મોટો થાય એમ તેમ એના મમ્મી પપ્પાના જે હૃદય છે એટલે કે એ જે મન છે એ ચહેરા છે ને એને ગ્લાન થતું એટલે કે દુઃખ અનુભવતા થાય શા માટે કારણ કે એના મમ્મી પપ્પાને ખબર છે કે હમણાં થોડા સમયની અંદર 16 વર્ષ થઈ જશે અને તેના માર્કંડેયનું અવસાન થઈ જશે એટલા માટે બંને પતિ પત્ની છે એ દુઃખી થવા લાગે છે આખરે 16 વર્ષ પૂરા થયા હવે એક સમય એવો આવ્યો કે 16 વર્ષ છે એ પૂરા થઈ જાય છે યુવાન માર્કંડેય પૂજામાં બેઠો છે હવે ખાસ અહીંથી જોવાનું છે કે જો આને 16 વર્ષ પૂરા થવા આવ્યા છે થઈ જ ગયા તે દિવસે છેલ્લો દિવસ છે અને એ સમય દરમિયાન માર્કંડેય છે ને એ પૂજામાં બેઠો છે ભગવાન શિવની પૂજા કરે છે યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા અને તમને ખબર છે કોઈ પણ માણસનો જીવ લેવા માટે કા યમના દૂત આવે અને બહુ સારા પુણ્ય કર્યા હોય તો બધા એમ કહે કે યમરાજ આ પૂજા આવે બરોબર તો માર્કંડેયનો જીવ લેવા માટે યમરાજ આવે છે અને એ કેના ઉપર અસવાર થાય તો કે પાડા ઉપર અસવાર થઈને આવે બરોબર પણ શિવલિંગને ભેટી પડેલ યુવાન સાધુને અડકવાની હિંમત કેમ ચાલે પણ શિવલિંગને ભેટી પડે હવે વિદ્યાર્થી મિત્રો સમજવાનું છે કે આ માર્કંડેય છે એ શિવલિંગને ભેટીને આમ બેઠો હતો અને એ સમય દરમિયાન યમરાજ છે એ તેના પ્રાણ લેવા માટે આવે છે હવે બહેનું એવું છે કે યમરાજ સોરી માર્કંડેય છે શિવલિંગને ભેટી નાની રીતે બેઠો છે યમરાજ આવ્યા છે યમરાજ આ દ્રશ્ય જોયું કે માર્કંડેય શિવલિંગને ભેટીને બેઠો એટલે યમરાજનો મન નથી થતું કે આ દીકરાના હું મારે પ્રાણ લઈ જવા છે પરંતુ યમરાજ છે એ તો પ્રાણ લેવા આવ્યા છે એટલે લઈને જ જવાના છે હવે શું થયું હાના કરતા આખરે પાસ થઈ ગયો થોડીક વાર એમ થાય લાવો એ પ્રાણ લઈ લેવાનો સમય
समय આવી ગયો છે થોડીકવાર એને વિચાર આવે પણ એમ કરતા એને પાસ ફેંક્યો પાસ ફેંક્યો એટલે એક જાતની એને શક્તિ એમ પ્રદાન કરી કે જેના કારણે એના ખોડિયામાંથી પ્રાણ છે એ ખેંચાઈ જાય અને તેનો જીવ લઈ અને યમરાજા છે એ સ્વર્ગ લોક પાછા જતા રહ્યા એટલે સોરી યમલોક પાછા જતા રહ્યા એટલે યમરાજાએ પાસ ફેંક્યો તેના પર પણ ત્યાં શું થયું અચાનક વિદ્યાર્થી મિત્રો ત્યાં લિંગમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થઈ ગયા જેવો યમરાજાએ પાસ ફેંક્યો કે મૃકંડું માર્કંડેયના જે પ્રાણ છે ને પોતે ખેંચી અને યમલોક જતા રહ્યા પણ માર્કંડેય છે એ શિવલિંગને ભેટીને બેઠો હતો એ એટલા માટે કે જેવો યમરાજા પાસ ફેંકે છે એ જ સમય દરમિયાન એ શિવલિંગમાંથી ત્રિશૂળધારી શિવ છે ને પ્રગટ થઈ જાય છે અને ધૃષ્ટતા માટે યમરાજને સાંભળવું પડ્યું અને શિવજી છે ને યમરાજ પર ગુસ્સે થાય છે હવે શું થાય છે મૃત્યુંજય મહાદેવના દર્શન થયા પછી માર્કંડેયને મૃત્યુની ભીક ક્યાંથી રહે એની આયુ ધારા હજી ભી વહે છે હવે સાક્ષાત ભગવાન શિવના દર્શન થઈ ગયા હોય તો પછી એને કોઈ દિવસ મૃત્યુને એટલે કે યમરાજાને ભીક ક્યાંથી રહે અને તેને છે જીવંત દાન મળે છે અને તે હજી એની આયુ ધારા વહે છે તો અહીં છે વિદ્યાર્થી મિત્રો આ મૃકંડ ઋષિની કથા છે એ પૂર્ણ થાય છે આગળનો મુદ્દો આપણે જોવાનો છે માર્કંડેયની ગંભીરતા ફરી એક વખત તમને આ કથા કહી દઉં કારણ કે કદાચ તમને ન સમજાણું હોય તો શું આવે છે સૌ સરસ મજાની સ્ટોરી મૃકંડ ઋષિ છે એને સંતાન ન હોય એટલા માટે શિવજીની ઉપાસના કરે શિવજીની તપશ્ચર્યા કરે શિવ છે પ્રસન્ન થાય એને બે વરદાન માંગવાનું કહે કે આ બે વરદાન છે ખાસ યાદ રાખવાનું છે પેલું કા 16 વર્ષ જીવનાર સદગુણી બાળક અથવા તો બીજું કે 100 વર્ષ જીવનાર મૂઢ બાળક એ માટે કે મંદ બુદ્ધિનું બાળક આ માટે જે મૃકંડ ઋષિ છે એ પોતાની પત્ની એટલે કે ધર્મપત્નીને પૂછે છે કે આપણે કેમ બાળક જોઈએ એટલે ત્યારે એની પત્ની એમ કહે છે કે 16 વર્ષ ભલે જીવે પણ એ બાળક જ આપણા કુળનો ઉદ્ધાર કરશે એમ વિચારે અને બંને પતિ પત્ની છે એ નિર્ણય લે છે અને મૃકંડ ઋષિ છે એ 16 વર્ષ જીવનાર સદગુણી બાળક છે એ માંગે છે અને એ બાળકનું નામ શું રાખવામાં આવે છે માર્કંડેય જો આ યાદ રાખવાનું છે મૃકંડ છે એ માર્કંડેયના પિતાનું નામ છે સમજાય છે બરોબર તો એ બાળકનું નામ માર્કંડેય રાખવામાં આવે છે ધીમે ધીમે કરતા 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 એ બાળક મોટું થાય છે અને એ બાળકના 16 વર્ષ પૂરા થાય છે એટલે મા બાપના ચહેરા છે એ દુખી થતા જાય કારણ કે એને ખબર છે કે હમણાં 16 વર્ષ પૂરા થશે અને મારા દીકરાનું અવસાન થઈ જશે પરંતુ એવું થાય છે કે 16 વર્ષ પૂરા થાય એ સમય દરમિયાન માર્કંડેય છે ભગવાન શિવની આરાધના કરતો હોય છે અને યમરાજ છે તેના પ્રાણ લેવા માટે પાડા પર બેસી અને આવે છે અને એ સમય દરમિયાન માર્કંડેય છે એ શિવની લિંગને ભેટીને બેઠો હોય છે અને યમરાજ તેના પર જેવો પાસ ફેંકે છે અને અચાનક જ ભગવાન છે એ શિવલિંગમાંથી ત્રિશૂળધારી શિવ છે એ પ્રગટ થઈ જાય છે અને યમરાજને પણ ઠપકો આપે છે અને જો સાક્ષાત મૃત્યુંજય મહાદેવના દર્શન થવાથી હવે માર્કંડેયને મૃત્યુની ભીક સાની રહે અને તેને છે એટલે કે માર્કંડેયને છે એ જીવંત દાન મળે છે તો અહીંયા આ જે માર્કંડેય ઋષિની જે કથા છે એ પૂરી થાય છે આગળનો મુદ્દો આપણે જોવાનો છે માર્કંડેયની ગંભીરતા ત્યાર પછી આપણે છેલ્લો મુદ્દો જોવાનો છે માર્કંડેયની ગંભીરતા હવે અત્યાર સુધી આપણે વિદ્યાર્થી મિત્રો મૃકંડ નથી યાદ રાખવાનું માર્કંડેય ઋષિની કથા જ આપણે યાદ રાખવાનું છે બરોબર હવે છેલ્લો પોઈન્ટ છે માર્કંડેયની ગંભીરતા એટલે લેખક કહે છે કે કોલેજમાં ભણતા ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈબીજ થતી હવે કોલેજમાં હોય એટલે પરીક્ષા પૂરી થાય બરોબર એટલે અમારી ભાઈબીજ થતી ભાઈબીજ એટલે લેખક ક્યાં જાય સખી માર્કંડી પાસે બરોબર લણણીના દિવસો હોય એટલે એ સમય દરમિયાન તમને ખબર છે પાક લણવાના હોય ઘઉં વાળવાના એવા બધા જે કઈ હોય ખેતરની અંદર કામ એ બધું હોય બબે દિવસ ખેતરમાં જ ગાળવાના હોય એટલે બબે દિવસ એ ખેતરમાં જ રહેવાનું થાય લેખકે ત્યારે માર્કંડી મેને સકરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી સકરિયા તમને ખબર છે કે સકરિયા ગાજર આપણે જે નવો લાવો કેવા રામનવમી અથવા શિવરાત્રિના દિવસે આપણે જે શીરો કરીને ખાઈએ છીએ બરોબર સકરિયા ગાજર રતાળુ ગાજર કહી શકે એ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી એટલે કે એ નદીના કાંઠે સકરિયા ગાજર એના ખેતરમાં વાવ્યા હોય અને સરસ મજાનું મીઠું પાણી અમૃત જેવું છે એ નદીનું પીતા એ રાત્રે ટાઢ
નથી ધ્રુજે કે શું ધ્રુજે છે કે શું એ જોવા હો જાઓ ત્યારે પોતાના અરીસામાં મને એ મૃગ નક્ષત્ર બતાવતી। હવે રાતના સમયે ઠંડી હોય એ સમય દરમિયાન કે બબે દિવસ લેખકને છે વાડીમાં રહેવાનું થાય ખેતરની અંદર એટલે લેખક કે કે બહુ ઠંડી હોય ને તો મને એમ લઈને કે હું જોયા હોય કે નરોલી માર્કંડીને કે ઠંડી લાગે તો ટાઢની ધ્રુજે છે કે અને લેખક કે હું દોડીને જાઉં નદીના કિનારે અને હું જોઉં ને તો તેના અરીસામાં મને મૃગ નક્ષત્ર દેખાડતી। અરીસો એટલે શું કે નદીનું પાણી ચોખ્ખું હોય ઉપર આકાશમાંથી ચંદ્ર છે ને ચંદ્રનું પ્રતિબિંબ ઓટોમેટિક આમાં પાણીમાં દેખાતું હોય એટલે આકાશની અંદર મૃગ નક્ષત્ર એટલે કે વરણ આપણે ઘણા દાદીમાં આપણે બી એમ કે જો સાત્રસ્રય સપ્તર્ષિ આપણે હોય એને કે હાત્રસ્રય એમ જ બોલ અને બીજું શું કે હૈણું દેખાય છે એટલે એ મૃગ નક્ષત્ર બરોબર। તો એ ક્યારે મૃગ નક્ષત્ર તેના અરીસામાં દેખાડે એટલે કે આકાશમાં જે તારાઓનું ઝુંકું જે એનું પ્રતિબિંબ છે એ પોતાના પાણીમાં એ દેખાડે છે મને। આજે પણ જ્યારે જ્યારે મારે ગામડે જવું હોય ત્યારે ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી। આજે પણ હું જેટલી વાર ગામડે જાઉં છું ને તેમાં એક વખતે મારે એવું નથી બન્યું કે હું માર્કંડીને મળ્યા વિના પાછો આવ્યો હોય એમ। પણ પહેલાની પેઠે પેઠે એટલે જેમ પણ પહેલાની પેઠે એ મારી સાથે ગેલ કરતી નથી ગેલ એટલે રમત નથી કરતી જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે થોડું એવું હાસ્ય કરે વળી પાછું એ કે બંધ થઈ જાય છે। એના સુકુમાર વદન વદન એટલે ચહેરો એના સુકુમાર વદન પહેલાનું લાવણ્ય જોઈ નથી જોઈ શકતો પણ એના સ્નેહની ગંભીરતા વધે છે એના જે પહેલાનું જે લાવણ્ય હતું પહેલાની ચહેરાની જે સુંદરતા હતી સુકુમાર હતો એવું જોઈ શકતો નથી પણ એના સ્નેહની ગંભીરતા પરંતુ એના પ્રેમની ગંભીરતા છે ને એ જાણે વધી ગઈ હોય ને એવું મને લાગે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પાઠ છે ને એ પૂર્ણ થાય છે। હવે તમારે સમજવાનું છે કે આ પાઠની અંદર મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન ક્યાં છે તો એ વસ્તુ યાદ રાખવાનું કે માર્કંડેય ઋષિની કથા બરોબર તમારે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે એમ પૂછાય કે માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં વર્ણવો તો તમારે ત્યાંથી ચાલુ કરવાનું કે મૃકંડ ઋષિને સંતાન ન હતું એને શિવજીને પ્રસન્ન કર્યા આ છે તે છે બરોબર બધી કથા પૂરી કરવાની ક્યાં સુધી કે શિવજી પ્રસન્ન થાય અને ત્યાર પછી એને જીવનદાન મળે ને આખી આખી કથા છે તમારે લખવાની રહેશે। બીજું બે માર્ક્સની અંદર એ પણ પૂછાય કે માર્કંડીના કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી છતાં લેખક શા માટે તેની સાથે સંકળાયેલા રહે છે બરોબર તો એમાં આવે ફૂલો નથી પતંગિયા નથી નાના એવા પ્રપાત નથી છતાં પણ ત્યાં શું છે કેવળ પ્રેમળ શાંતિ છે। તો આવા જે કાંઈ અનુભવ છે સરસ મજાનો આ પાઠ છે માર્કંડેય ઋષિની કથા ખાસ કરીને તો એ છે મોસ્ટ આઈએમપી છે અને સરસ એવો પાઠ આ સખી માર્કંડી હવે તમને સમજાય જ ગયો હશે વિદ્યાર્થી મિત્રો। તો આજના આ ચેપ્ટરની અંદર હોમવર્કમાં તમારે માત્ર એક જ પ્રશ્ન લખવાનો છે માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં લખો। તો આ વિડીયો તમે જોયો જ છે તમે સરસ રીતે સમજાજો અને તમે બધા પ્રામાણિક જ છો બરોબર એટલે ક્યાંય કોઈ પણ સાહિત્યનો ઉપયોગ કર્યા વગર તમારે આ વિડીયો જોઈ અને જાતે માર્કંડેય ઋષિની કથા છે એક વખત લખવાની રહેશે।